છેદ નું વિકલન 1 નો 0 + x² નું 2x એટલે 2x ભાગ્યા છેદ નું સ્ક્વેર એટલે 1 + x² હોલ સ્ક્વેર 0 * આ બધું 0 એટલે -2x -2x / 1 + x² હોલ સ્ક્વેર આવી રીતે થાય y નું પહેલું વિકલન 1 / 1 + x² બીજો વિકલન ભાગાકારના નિયમ થી એવો જ નવમો પ્રશ્ન x સાપેક્ષ વિકલન કરતા

અંશનું વિકલન જીરો માઇનસ અંશ અચળ છેદનું વિકલન હવે છેદના વિકલનમાં ગુણાકાર છે તો ગુણાકાર નિયમ લાગે એક્સ અચળ લોગ એક્સ નું વનઅપોન એક્સ પ્લસ લોગ એક્સ અચળ એક્સ નું એક આવી રીતે છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ અને આ છેદનું વિકલન મેં કંશમાં લખ્યું ભાગ્યા છેદનો સ્ક્વેર એટલે એક્સ લોગ એક્સ હોલ સ્ક્વેર પેલું જીરો ગુણ્યા બધું જીરો અહીંયા એક્સ કટ થાય એટલે માઇનસ વન પ્લસ લોગ એક્સ માઇનસ વન પ્લસ હોલ સ્ક્વેર આવી રીતે અને છેલ્લો દાખલો દ્વિતીય કક્ષાનું વિકલિત મેળવો એ પ્રકારનો પછી સાબિત કરો એવા દાખલા કોક આવે છે આનું પણ વિકલન કરીએ પ્રથમ એક્સ સાપેક્ષ વિકલન કરતા ડીવાય બાય ડીએક્સ બરાબર સાઇન લોગ એક્સ આકળ નિયમ પ્રમાણે લાગે છે સાઇન એક્સ એનું કોસ એક્સ તો કોસ લોગ એક્સ સાઇન એક્સનું કોસ એક્સ પણ એક્સ નથી તો એનું ફરીથી લોગ એક્સનું ફરીથી વન અપોન એક્સ બીજી વાર ફરીથી એક્સ સાપેક્ષ વિકલન કરતા તો ડી સ્કવેર વાય બાય ડી એક્સ સ્ક્વેર ભાગાકારના નિયમથી છેદ અચળ અંશનું વિકલન કોસ લોગ એક્સનું માઇનસ સાઇન લોગ એક્સ ઇન્ટુ લોગ એક્સનું ફરીથી વનઅપોન એક્સ છેદ અચળ અંશ નું વિકલન માઇનસ માઇનસ કોસ લોગ એક્સ અપોન એક્સવેર આવો જવાબ પાંચ પોઈન્ટ સાતના પહેલા દસ દાખલામાં આપણે એવું કીધું હતું કે દ્વિતીય કક્ષાનું વિકલિત મેળવો દરેક પ્રશ્નને વાય એવું નામ આપીને બે વાર વિકલન કરી નાખ્યા આપણે અગિયારમાં પ્રશ્નથી કઈક સાબિત કરવાનું કે સાબિત પણ થવું જોઈએ તો અહીં વાય બરાબર પાંચ કોસ એક્સ માઇનસ ત્રણ સાઇન એક્સ એટલે બે વાર વિકલન કરવાનું છે પહેલી વાર એક્સ સાપેક્ષ વિકલન કરીએ

આટલું સરળ એ જ પ્રમાણે બારમો દાખલો બારમા દાખલામાં કંઈક એવી વાત કરે છે કે વાય બરાબર કોસ ઇનવર્સ એક્સ તો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર મેળવવાનું છે પણ માત્ર વાયના સ્વરૂપે એટલે જવાબમાં વાય જ આવવો જોઈએ વાય બરાબર કોસ ઇનવર્સ એક્સ તો ડી સ્કવેર વાય બાય ડીએક્સ સ્ક્વેર એટલે દ્વિતીય વિકલ્પ માત્ર વાયના સ્વરૂપમાં તો અહીં વાય બરાબર કોસ ઇનવર્સ એક્સ છે એક્સ આવું લખી શકાય આવું કરવાથી આપણને દ્વિતીય વિકલિત વાયના સ્વરૂપમાં મેળવવામાં બહુ મદદ મળશે હવે આનું એક્સ સાપેક્ષ વિકલન કરીએ તો કોસ વાયનું માઇનસ સાઈન વાય

તો ફરીથી વિકલન કરીએ એક્સ સાપેક્ષ તો ડીવાય બાયર માઇનસનું વિકલન માઇનસ માય ઇન્ટુ કોટ તો પ્લસ થઈ જાય કોસેક વાય કોટ વાય પાછું આપણે એક્સ સાપેક્ષ વિકલન કરીએ છીએ અહીંયા વાય છે તો કોશેક નું વિકલન માઇનસ કોશેક ઇન્ટુ કોટ ઇન્ટુ વાય નું ફરીથી ડીવાય બાય ડીએક્સ બરાબર કોશેક વાય

પ્રથમ વિકલન તો વાયનું પહેલું વિકલન આપણે ઇન્ટુ લોગ એક્સ નું ફરીથી વન અપોને સાંકળ નિયમથી લાગે છે કોસ એક્સ તો એનું માઇનસ સાઇન એક્સ નું ફરીથી અહીંયા પણ ચાર અચળ સાઈન લોગ એક્સ લાગે છે સાઇન એક્સ તો સાઇન એક્સ નું કોસ એક્સ એટલે કે કોસ લોગ એક્સ એક્સના બદલે લોગ એક્સ છે તેનું ફરીથી વન અપોન એક્સ બંનેના છેદમાં એક્સ છે એ ભાગાકારમાં કોમન લઈને ડાબી બાજુ ગુણી શકાય તો એક્સ વાય વન બરાબર માઇનસ લોગ એક્સ પ્લસ ચાર કોસ લોગ એક્સ એકવાર વિકલન થઈ ગયું પછી લખવાનું ફરીથી એક્સ સાપેક્ષ વિકલન કરતા આ બાજુ ગુણાકારનો નિયમ એક્સ અચળ વાય વનનું વાય ટુ પ્લસ વાય વન અચળ એક્સનું એક આ બાજુ માઇનસ ત્રણ અચળ સાઈન એક્સ તો એનું કોસ એક્સ એટલે કે લોગ એક્સ લાગતું તો સાઇન એક્સ પણ વનઅપોન એક્સ અહીંયા પણ ચાર અચળ આ લાગે છે કોસ એક્સ તો એનું વિકલન માઇનસ સાઇન એક્સ એટલે કે માઇનસ સાઈન લોગ એક્સ કોસ નું માઇનસ સાઈન એક્સ પણ આ એક્સ નથી તો એનું ફરીથી વનઅોન એક્સ ફરી બંનેના છેદમાંથી એક્સ કોમન લઈને ડાબી બાજુ ગુણીએ તો બંનેને ગુણાય અહીંયા ગુણાય તો એક્સ સ્ક્વેર વાય ટુ પ્લસ બીજાને ગુણાય તો એક્સ વાય વન બંનેના છેદમાંથી એક્સ કોમન લઈ લીધો એવી રીતે ઉપર બંનેમાંથી માઇનસ કોમન લઈ લઈએ તો કૌશમાં વધે ત્રણ કોસ લોગ એક્સ પ્લસ ચાર સાઈન લોગ એક્સ આ એક્સ સ્ક્વેર વાય ટુ પ્લસ એક્સ વાય વન બરાબર માઇનસ આપણે કોમન લીધો તો માઇનસ ત્રણ કોસ લોગ એક્સ ત્રણ કોસ લોગ એક્સ વત્તા ચાર સાઇન લોગ એક્સ ચાર સાઇન લોગ એક્સ એટલે આ તો પાછો વાય થઈ ગયો માઇનસ કોમન લીધો તો અંદર થયું વાય અને માઇનસ વાય બરાબરની ડાબી બાજુ આવે તો એક્સ સ્ક્વેર વાય ટુ પ્લસ એક્સ વાય વન પ્લસ વાય બરાબર જીરો એક્સ સ્ક્ર વાય ટુ પ્લસ એક્સ વાય વન પ્લસ વાય બરાબર જીરો જે સાબિત કરવાનું હતું